શરૂઆત નથી, આ તો અમારી મંજિલ છે. તો ચાલો વિડીયોના શરૂઆતથી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે ફરી એકવાર એક આપણા નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં છો. તો આજે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢમાં આવેલું એવા જંગલોની વચ્ચે અને પહાડોની ઉપર આવેલું મંદિર, એટલે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. ત્યારબાદ આપણે ગુપ્તેશ્વર વોટરફોલ છે તે જગ્યા પર જવાના છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે આજનો બ્લોગ તમારી માટે ખાસ થવાનો છે. જો તમે આ જગ્યા પર જવા માંગતા હોય તો જે રસ્તો ખુનિયા મહાદેવ જાય છે તેનાથી આગળ જ આ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ગુપ્તેશ્વર વોટરફોલ આવેલું છે, ત્યાં પણ તમે જઈ શકો છો. તો પણ આપણે જે જવાના છે એ જંગલ ટ્રેકિંગ દ્વારા જવાના છે, એટલે આપણે જંગલમાં રહી અને અંદર જઈશું. જે આ વોટરફોલ આવે છે તે જગ્યા પર જઈશું અને ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવે છે તે જગ્યા પર જઈશું. તો તમને અમારો આ જે જંગલનો અનુભવ કેવો છે એ તમને અમે બતાવીશું. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો આ તમે જે જોઈ રહ્યા છો આ પહાડોની ઉપર અને જંગલોની વચ્ચે આવેલી એક આ વિશ્વામિત્રી નદી છે. તો આ જગ્યા પર એને વહે છે, જે પથ્થરોની વચ્ચે ચોમાસામાં આ તમને નદીમાં પાણી જોવા મળશે. કેમ કે પથ્થરો પર જ્યારે વરસાદનું પાણી પડે ત્યારે આ પાણી ભેગું થઈને આ નદીના સ્વરૂપમાં અહીંયાથી પ્રસાર થાય છે. તમે જોઈ શકો છો આ રીતની કંઈક નદી ઉપર તમને જોવા મળી રહેશે. તો આ જગ્યા પર જવા માટે અમે અમારી ટીમ સાથે ગયા હતા, કેમ કે આ જગ્યા પર એકલું જવાનો પ્રયત્ન ના કરો. કેમ કે આ જગ્યા પર જંગલ વિસ્તાર હોવાના કારણે આ ઘણા બધા પ્રાણીઓ હોય છે તે તમને નુકસાન કરી શકે છે, એટલા માટે આ જગ્યા પર એકલું આવું નહીં એવી અમારી નમ્ર વિનંતી છે. જ્યારે તમે પાવાગઢના જંગલોમાં રહી, જ્યારે ખુનિયા મહાદેવ અથવા ગુપ્તેશ્વર મહાદેવ તમે જ્યારે પણ જાઓ ત્યારે તમને કુદરતની આવી સુંદરતાનો તમને અનુભવ અહીં આ જગ્યા પર થશે. કેમ કે તમને કુદરતી સુંદરતા જોઈ અને તમારું દિલ ખુશ થઈ છે. તમને આ રીતની કંઈક તમને લીલીછમ આ એક નેચરલની સુંદરતા તમને જોવા મળી રહેશે. તો આવા જગ્યા પર જ્યારે પણ આપણે જંગલમાં રહીને જતા હોય ત્યારે આપણે સોચી વિચારીને અહીંયા પગ મૂકવો પડે, કેમ કે અહીંયા ચોમાસા હોવાના કારણે ઘણા બધા એવા જીવજંતુ હોય અથવા સાપ, ઝેરીલા સાપ હોય તે આપણે નુકસાન પણ કરી શકે. એટલે કે આ જગ્યા પર જોઈ વિચારી અને આપણે પગ મૂકવો જોઈએ. અને ચોમાસું હોવાના કારણે આ જગ્યા પર તમને આ જે ત્યાં નીચે ઉતરો ત્યારે અહીંયા પાણી વરી જાય તો તમે અહીંયા પડી પણ શકો છો, એટલે અહીંયા શાંતિ જવાનું રહેશે. તો આપણી સાથે બીજા પણ ફ્રેન્ડ્સ આવી ગયા છે જે આ જગ્યા પર વોટરફોલ જોવા અને આ વોટરફોલનો આનંદ માણવા માટે આવ્યા છે. તો તે પણ આપણી સાથે આગળ વધશે અને આ જે પાવાગઢની જન્નત છે તેનો અનુભવ કરશે. તો આપણે જે રસ્તા પર એને જઈ રહ્યા છે એ રસ્તો તમને જોવા મળશે. આ રીતનો કંઈક રસ્તો છે, આ રસ્તો તમને આ રીતનો જોવા મળશે, જે જંગલોની વચ્ચે પહાડોની ઉપર જવા માટેનો રસ્તો છે તે રસ્તાને આપણે જઈશું. તો આ રીતનો કંઈક તમને વ્યૂ જોવા મળશે અને તમને ચારેય બાજુ તમને નાના મોટા ઝાડવા જોવા મળી રહેશે. તો અમને જાણવા મળ્યું હતું કે આ જગ્યા પર થોડા દિવસ પહેલાં દીપડો નીકળ્યો હતો, એ માટે આ જગ્યા પર તમે જલ્દી નીકળી ગયા હતા. કેમ કે આ જગ્યા પર દીપડો રહે છે તેવું અમને જાણવા મળ્યું હતું, એટલે અમે જલ્દી નીકળી ગયા હતા. તો આપણે જેમ જેમ નજીક જઈ રહ્યા છીએ તેમ તેમ આ જગ્યા પર જે ઝરના છે તેનો અવાજ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો આ રીતની કંઈક તમને હરિયાળી જોવા મળી રહેશે અને અહીંયા તમને નાના મોટા પથરાઓ પણ જોવા મળી રહેશે. તો અહીંયા તમને આ રીતનો ઉપરનો વ્યૂ જોવા મળશે અને અહીંયા જે સિંગલ પટ્ટી રસ્તો છે તે જગ્યાએ રહીને આપણે જે ગુપ્તેશ્વર મહાદેવને પહેલાં દર્શન કરીશું, ત્યારબાદ જે અહીંયા ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલ છે તે જગ્યા પર જઈશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ઉપરનો મેઇન ધોધ છે, ત્યાંથી જ પાણી જે આવે છે એ આ જગ્યા પર એક નાના ધોધના સ્વરૂપ અહીંયાથી થાય છે. તો ઘણા લોકો આ જગ્યા પર પણ નાહી છે, કેમ કે આ જગ્યા પર પણ જે વોટરફોલ છે ત્યાંનો અનુભવ લઈ શકે છે. કેમ કે આ રીતનો અહીંયા પણ ધોધ પડે છે અને આ રીતનો કંઈક તમને અહીંયા પણ ધોધનો જે પથ્થર છે ત્યાંથી અહીંયાથી નાના મોટા પથ્થરોની વચ્ચેથી ધોધનું પાણી આવે છે. તો આ જગ્યા પર પણ ઘણા લોકો નાહે છે, પણ આ જગ્યા પર પથ્થર હોવાના કારણે તમારે સુરક્ષાનું ધ્યાન રાખવું, કેમ કે અહીંયા પડી જવાની પણ સંભાવના હોઈ શકે છે. તો અહીંયા તમારે પોતાની રિસ્ક પર આવવું. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે આગળ વધીએ અને જે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરીએ. ત્યારબાદ આપણે જે જવાના છે એ પાવાગઢની જન્નત તરીકે ઓળખાતું, એટલે કે ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલ, તે જગ્યા પર જવાના છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી આપણે ધોધની નજીક આવી, કંઈક માત્ર હવે 2 કિલોમીટરના અંતરે આ ધોધ આવેલો છે. તમે સામે જે પહાડ જોઈ રહ્યા છો એ જગ્યા પર આવેલો ધોધ છે. તો આપણે એ જગ્યા પર જઈશું તે પહેલાં તમે જોઈ શકો છો આ રીતનો તમને જંગલની અંદર આ રીતનો કંઈક રસ્તો છે, નાના મોટા રસ્તાઓ છે, સિંગલ પત્તી રસ્તાઓ છે, તે જગ્યા પર જવાનું રહેશે.
તો અહીંયા પથરા હોવાના કારણે તમારે જ્યારે પણ આવો ત્યારે અહીંયા સાચવીને આવવું, કેમ કે આ જગ્યા પર પથ્થર હોવાના કારણે અહીંયા વાગવાની સંભાવના હોઈ શકે છે. અને આ જગ્યા પર અહીંયા સિંગલ પટ્ટી જે રસ્તો છે તે રસ્તાને તમારે જવાનું રહેશે. જે જગ્યા પર વોટરફોલ આવેલો છે તે જગ્યા પર જવાનું રહેશે. તો ફાઇનલ ફ્રેન્ડ્સ, આપણે જે ગુપ્તેશ્વર માધવનું મંદિર છે તે જગ્યા પર આપણે આવી ગયા છે. તમે જોઈ શકો સામે, તમે જે જોઈ રહ્યા છો આ ગુપ્તેશ્વર માધવનું મંદિર છે. તો પહેલાં આપણે દર્શન કરી લઈએ અને એની જગ્યા પરથી વ્યૂ કેવો દેખાય છે એ પણ આપણે જોઈ લઈએ. તો આ રીતની તમે જોઈ શકો છો આ મોટો પથ્થર છે એની નીચે આ ગુપ્તેશ્વર માધવનું મંદિર આવેલું છે. તો આ જૂનું મંદિર છે, કેમ કે તમે જોઈ શકો છો આ રીતના પથ્થરોની વચ્ચે, એટલે કે ગુફાની અંદર કહી શકાય, આ ગુફાની અંદર મંદિર આવેલું છે જે ગુપ્તેશ્વર માધવ તરીકે ઓળખાય છે. તો પહેલાં તમને અંદર જઈએ અને અંદરના દર્શન કરાવીએ, ત્યારબાદ તમને બહારનો વ્યૂ બતાવીશું. તો અંદરની તમને કંઈક આ રીતનો વ્યૂ જોવા મળશે. તો તમે જોઈ શકો છો ઉપરથી પથ્થરની અંદર પાણી ટપકી રહ્યું છે, કેમ કે હવે ચોમાસાના કારણે અહીંયા વરસાદ હોવાના કારણે તેને પથ્થરોની અંદર પાણીનો ભેજ હોવાના કારણે અહીંયા પાણી પણ ટપકી રહે છે. તમે જોઈ શકો છો અને અંદરથી કંઈક તમને આ રીતનો વ્યૂ જોવા મળશે. તો તમે દર્શન કરી લો અને ગુફાને અંદરથી જોઈ લો. ગુપ્તેશ્વર માધવના દર્શન કર્યા બાદ હવે તમે બહારનો તમે આ રીતના તમને વ્યૂ જોવા મળશે. તમે જોઈ શકો છો આ રીતનો વ્યૂ તમને જોવા મળી રહેશે. તો ચાલો હવે આપણે આગળ વધીએ અને જે વોટરફોલ છે ત્યાં આપણે જઈએ. તો ફ્રેન્ડ્સ, જેમ જેમ અમે ધોધની નજીક જઈ રહ્યા છીએ, એટલે કે વોટરફોલ નજીક જઈ રહ્યા છીએ, એમ એમ અમારી એક્સાઇટમેન્ટ વધતી જઈ રહી છે. કેમ કે અમે આજે અમે જે જોવાના છે એ અમારી જિંદગીનું પહેલીવારનું આ એક કુદરતી દ્રશ્ય અને આ જન્નત જેવો સુકૂન આ જગ્યા પર મળી રહેશે એવી જગ્યા પર અમે જવાના છે. તો તમે સામે જે જોઈ રહ્યા છો, જે સામે તમે જોઈ રહ્યા છો એ જગ્યા પર વોટરફોલ પડે છે, જે આશરે 500 વધારે ફૂટ ઊંચેથી આ જગ્યા પર ધોધ પડે છે. તે જગ્યા પર અમે જવાના છે. તો કે તો વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આ જગ્યા પર અમે જે ધોધ બતાવવાના છે એ તમે આજ સુધી નહીં જોયો એવો અમે આ ધોધ બતાવવાના છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ વધીએ અને તમે જોઈ શકો છો આ રીતનો અહીંયા વરસાદ પડવાના કારણે અહીંયા પથરાઓ ભલી ગયા છે અને માટી પણ અહીંયા પલળી ગઈ છે, તે માટે આ જગ્યા પર પડી જવાની સંભાવના છે. તે માટે અહીંયા સાચવીને જવાનું રહેશે. તો અમે પણ સાચવીને જઈએ અને તમે સામે જોઈ શકો છો હવે અમે નજીક આવી ગયા છે. અમારી જે મંજિલ છે તે જગ્યા પર આવી ગયા છે. તો તમે જોઈ શકો છો આ અમારી મંજિલ હતી,
જે અમે પાવાગઢમાં આવી અને અમારી મંજિલ સુધી પહોંચી ગયા છે. અને આ જગ્યા પર તમને જે સામે જોઈ રહ્યા છો, આ જગ્યા પર વોટરફોલ આવેલો છે જે 500 વધુ ફૂટ ઊંચી આ જગ્યા પર પડી રહ્યો છે. તો તમે જોઈ શકો છો આ વિશાળ પહાડોની વચ્ચે આ વોટરફોલ આવેલો છે, જે પાવાગઢ પર્વતની ઉપર આવેલો એક ભાગ છે જે જગ્યા પર આ વિશાળ વોટરફોલ પડે છે. તો પરંતુ તમે જો આ જગ્યા પર આવવા માંગતા હોય તો આવી શકો છો, પરંતુ અમારા વિડીયોના માધ્યમથી અમારી ફરજ બને છે કે તમે ઘરે બેઠા વિડીયો જોઈ શકો. તો આ પહાડોની વચ્ચે સુંદરતા તમે જોઈ શકો છો અને આ જગ્યા પર ઘણા લોકો આ જગ્યા પર અહીંયા આનંદ માણવા માટે આવે છે. જે ધોધ પડે છે એ જગ્યા પર આપણે આવી ગયા, તમે જોઈ શકો. તો પાછળ આ રીતનો કંઈક ધોધ છે, તમે જોઈ શકો ઉપરની સાઈડ તમે જોવો છો, અહીંયાથી ધોધ પડે છે જે પાવાગઢની ઉપર આવેલો આ ધોધ છે. તો આપણે જંગલમાં રહી અને આ જગ્યા પર આવ્યા છે, તો આ રીતનો કંઈક તમને વ્યૂ છે ઉપરની સાઈડનો. તો તમે જોઈ શકો છો આ રીતનો કંઈક ઉપરથી જો ધોધ પડે છે તેની નીચે આ રીતના લોકો નાહવા માટે આવે છે, કેમ કે ચોમાસું ચાલુ થઈ ગયું છે એ માટે આ જગ્યા પર ધોધ ચાલુ થઈ ગયો છે. થોડાક દિવસો પહેલાં આ જગ્યા પર ધોધ ચાલુ થઈ ગયો છે, તે માટે જો ઘણા લોકો જાણતા નથી એટલા માટે આ જગ્યા પર આવી નથી શકતા. પરંતુ આપણા વિડીયોના માધ્યમથી જો વિડીયો તમે જોઈ રહ્યા છો તો આ જગ્યા પર એકવાર જજો, કેમ કે આ જગ્યા પર તમે જઈ અને અહીંયા તમને જન્નતનો અનુભવ થશે. કેમ કે આ જગ્યા પર ધોધ પડે છે એનો તમને જોઈ અને તમારા દિલને સુકૂન મળશે. તો તમે જોઈ શકો છો આ વિશાળ ધોધ આ જગ્યા પર પડી રહ્યો છે. તો આ રીતનો કંઈક તમને વ્યૂ તમને જોવા મળી રહેશે. તો ફ્રેન્ડ્સ આ હતો આજનો વિડીયો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને સબસ્ક્રાઈબની બાજુમાં જે બેલ આઇકોન આપેલું છે બેલ આઇકોન દબાવી દેજો, કેમ કે અમે જ્યારે પણ નવો વિડીયો લાવીએ તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારી માટે અમે આવા એડવેન્ચર અને ધાર્મિક વ્લોગ લાવતા રહીશું. ચાલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.